ब्रह्मास्तु शु એવો આંખોમાંથી આંસુ નીકળે. બોલો બિચારો, ઠીક છે દેવી, તમારી ઈચ્છા, આપને જવું હોય તો જાઓ, આ નંદી ઉપર બેસો, નંદી ઉપર સવાર થઈને જાઓ. નંદી એ ધર્મનું સ્વરૂપ છે, અને હવે એ સતી નંદી ઉપર બેઠા, અને પિતાનું જ્યાં યજ્ઞ થઈ રહ્યું છે ત્યાં. તુલસીદાસજી બહુ સુંદર વર્ણન કર્યું આ ચોપાઈમાં. પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ किया. पिता भवन जब गई भवानी, दक्ष त्रास काहू न सुनवानी. नंदी पर सवार थी ना दक्ष ना यज्ञ में पहुंची सती, पण त्यां गया पड़े सती ने कोई आवकार न आप्यो. घणा बधा लोको त्यां उभा, दक्ष नो भय हतो, क्या क्या के नु आदर सम्मान करी तो दक्ष ने क्रोध आवी जाए, तो कोई एनी साथे वात न करी. पण माता ए जोयु, અરે આજે મારી દીકરી સતી સૌથી નાની દીકરી આવી છે, એટલો વાલ આવ્યો, પ્રેમથી બોલાવ્યો. માતાનો પ્રેમ એ તો સર્વોત્તમ છે, એને કોઈનો ભય ન હોય. એટલે જ આ જગતમાં સર્વશ્રેષ્ઠ જે સંબંધ જે છે, કહેવાય કે ભાઈ પરમાત્મા બધી જગ્યાએ નથી, એટલે માતા એ બાળકનું પોષણ કરવા માટે દરેક ઘરમાં છે. મસ્તી હોય છે આખો તે સુરાલયમાં નથી હોતી, જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંદરની મહાલયમાં નથી હોતી, અને શીતલતા પામવાને માનવ દોટતું કામ કે, શીતલતા પામવાને માનવ દોટતું કામ કે, જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી. બહુ પ્રેમ વાત્સલ્યાથી વાત્સલ્યતાથી સતીને આવકાર આપ્યો, આલિંગન આપ્યું. સતી રડવા લાગી, આટલો મોટો યજ્ઞ અહીંયા થયો, પણ મારા નાથ શિવજીની અહીંયા અવગણના કરવામાં આવી. દુઃખી હૃદયથી મનથી કહેવા લાગી. સતી કહે છે, હે તાત, શિવજી તો સમદ્રષ્ટિવાળા છે, એમના માટે ન તો કોઈ અત્યંત પ્રિય છે, ના કોઈ અપ્રિય છે, અને એવા શિવજી સાથે કોણ વેર કરી શકે.
બિરાજી આ સંસારમાં ચાર પ્રકારના જીવો છે. એક તો સર્વના ગુણને જોનારો, બીજો બીજાના ગુણને પણ દોષ રૂપે જુએ, ત્રીજો કેવલ બધાના દોષને જ જોતો હોય છે, અને ચોથો કે બધાના ગુણને પણ અવગુણ રૂપે જોનારો. પણ તાત, મારા નાથ શિવજી તો આ ચારેથી અલગ છે. અનંત કોટી દેવોથી પૂજાયેલા એવા મારા શિવ તો બીજાના અવગુણને પણ ગુણ રૂપે જોનારા છે, અને એવા શિવજી સાથે આપે વેર બાંધ્યો. જે બીજાના અવગુણને પણ ગુણ રૂપે જુએ એ ભક્ત છે. ગુણ ઉપર ગુણ કરે એ તો રીત જગત માં પ્રકાશ, પણ અવગુણ ઉપર ગુણ કરે, અવગુણ ઉપર ગુણ કરે તે તો મોટા હરિના દાસ. દાસ દોષ સહુ ના સંતાડે, ગુણ હોય અલ્પ તે અધિક દેખાડે. સાંગર લાંછન વિષ શિવ કીધું, શશ યશ પ્રગટ લલિતે. અવગુણ ઉપર ગુણ કરે એ મોટા હરિના દાસ, અને એવા શિવજી સાથે આપે વેર કર્યો. પણ હા, આપ પિતાજી, આપનાથી બીજી અપેક્ષા પણ શું રખાય? આ સંસારમાં કેવલ શરીરને જ આત્મા માનીને જીવી રહેલા એવા હજારો લોકો છે, દેહાભિમાની લોકો છે, અને દેહાભિમાની વ્યક્તિઓથી બીજી અપેક્ષા પણ શું રાખી શકાય? શિવજી સતીને એવો તાપ થયો, અંગુષ્ઠમાંથી માયા અગ્નિ પ્રગટ થઈ, અને એ અગ્નિ ધીરે 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 આખા શરીરને બાળી નાખ્યું. સતી આત્મદાહ કર્યો, અને જ્યાં સતી આત્મઘાત કર્યો, હાહાકાર મચી ગયો. બધા વિચારવા લાગ્યા કે હવે આ સતીએ જે આત્મઘાત કર્યું છે, અને એના સમાચાર જો શિવજીને ખબર પડશે તો શિવજીના ક્રોધથી કોઈ બચી નહીં શકે. બધા ગભરાયા. નંદીએ જઈને સમાચાર આપ્યા શિવજીને, આત્મઘાત કર્યો. શિવજીને ક્રોધ આવ્યો, જટા ખોલી, બીજો નેત્ર ખોલ્યા, ધરતી કાંપવા લાગી, અને એ જ શિલા ઉપર એમની જટા પછાડી, એમાંથી વીરભદ્ર પ્રગટ થયો. વીરભદ્રને આજ્ઞા આપી કે જા યજ્ઞમાં, અને જે તે પણ યજ્ઞમાં સામેલ છે એ યજ્ઞ તો વિધ્વંસ કર. ભયાનક અવાજ કરતો વીરભદ્ર એ યજ્ઞમાં પહોંચ્યો. જે જે પણ આહુતિ આપી રહ્યા હતા એના હાથ કાપ્યા, માથું કાપ્યું. શિવને શાંત કરવા માટે દેવગણ પહોંચ્યા, હે પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ. જ્યાં શિવજીને વિનંતી કરી, શિવજી શાંત થયા. દક્ષ યજ્ઞ નો વિધ્વંસ થયો. યજ્ઞ અધૂરો રહી ગયો. પછી એક એવી આગળ કથા આગળ આવે છે કે પછી એને બકરાનું મોઢું લગાડવામાં આવ્યું યજ્ઞને પૂરો કરવા માટે. બકરો એ પણ અભિમાનનું સ્વરૂપ છે. બકરા કેસે બોલતા હે, મેં કરતા રહે, વો બકરે અભિમાની સ્વરૂપે ઘણા કે આ મેં કર્યું, આ મેં કર્યું, એ મેં. એકવાર એક બહુ મોટો વ્યાપારી એક સંતને વૃંદાવનમાં ફરાવતો હતો, અને કે જો આ પ્યાવું, આ પરબ મેં લગાડી, આ ધર્મશાલા મેં બનાવી, યે મેને કિયા, યે મેને કિયા, યે મેને કિયા. સંતે બધું સાંભળ્યું, ને પછી છેલ્લે કે યે જો તું કહે રહા હે મેને કિયા, મેને કિયા, ઇસમે સે ને કિયા, ને કિયા હટા દે, તો કે ક્યા બચા? મેં, મેં. અરે ભૈયા, યે મેં, મેં, મેં તો બકરા કરતા હે, ક્યા મેં, મેં, મેં કર રહા હે.
मत कर तू अभिमान प्यार, मत कर तू अभिमान, देख झूठी तेरी शान प्यारे, देख झूठी शान। मैना ने मैना कहा मोल भयो दस बीस, बकरे ने मैने कहा जाय कटाया शीश। मत कर तू अभिमान प्यारे, मत कर तू अभिमान, फक्र बकरे को हुआ मेरे सिवा कोई नहीं, इस जहां मैं हूं दूसरा कोई नहीं। फेर दी गर्दन पर छुरी फिर कोई कसाब ने, सिर्फ आते रह गई मैंने सुनाने के लिए, ले गया लद्दाख फिर धुन की बनाने के लिए। कसा भी यानी कसाई ने धुन की जे आ रुई कापवानू जे साधन मशीन होय ने, के आ जे बकरा ना आतरडा थी ने एना थी बनावामां आवे। ले गया लद्दाख फिर धुन की बनाने के लिए, जख सोही की पड़ी तब लगा चिल्लाने, जख सोही की पड़ी तब लगा चिल्लाने, मैं के बदले तू ही तू है ये सदा आने। ये रुई कापवानू जे मशीन होय ना साधन, एमांथी पछी अवाज आवे तुई तुई तुई, तो जब जख सोही की पड़ी तब लगा चिल्लाने, मैं के बदले तू ही तू है ये सदा आने लगी। इसलिए मत कर तू अभिमान प्यारे, मत कर तू अभिमान। आ धर्म प्रकरण अंतर्गत दक्ष यज्ञ की कथा, અહીંયા એ વસ્તુ સમજવાની છે કે આ જે યજ્ઞ સફલ ન થયો એનું કારણ કે એક તો અધિકાર અને અભિમાનમાં આવીને દક્ષ યજ્ઞ કર્યો। કોઈ પણ ધર્મપ્રદ કાર્ય વૈષ્ણવો જો અભિમાનમાં આવીને ઓલાએ કર્યું તો હવે હું એ કરું, આજે સ્પર્ધાઓ વધી ગઈ, કોમ્પિટિશન વધી ગયા, શ્રદ્ધા નીકળી ગઈ। કરવું એ ભાવના સાથે કરે તો સારું છે, પણ પછી પોતાના ઐશ્વર્ય યશ સ્પર્ધા કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને કરે, અભિમાનમાં આવીને કરે, તો પછી એ લાખો રૂપિયા ખર્ચી નાખે તો એ કાર્ય સફળ ન કહેવાય। બીજું કારણ બતાવ્યું કે આ યજ્ઞ સફળ કેમ ન થયો, તો કે બ્રહ્મ જ્ઞાનવાળા પુરુષોની અવજ્ઞા કરવામાં આવી, અને ત્રીજું કે કાલગ્રસ્ત ભૂમિ ઉપર યજ્ઞ થયો એટલે આ યજ્ઞ સફળ ન થયો। તો આ દક્ષ યજ્ઞની કથા નિષ્કામ ભક્તિની પ્રેરણા મળે છે, દૈન્ય ભાવ જીવની અંદર આવે અને દૈન્ય દીન ભાવ સાથે સત્કર્મ કરે, એ સિદ્ધાંત આપણને અહીંયા સમજમાં આવે છે। આગળ અર્થ પ્રકરણમાં શ્રી ધ્રુવજીનું ચરિત્ર આવ્યું, ખૂબ સુંદર કથા છે। ઉત્તાનપાદ રાજા, અને એ ઉત્તાનપાદ રાજાની બે પત્ની, એકનું નામ સુનીતિ અને બીજીનું નામ સુરુચિ। સુરુચિના પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ। ખૂબ સુંદર આનો આધ્યાત્મિક એક અર્થ છે। ઉત્તાનપાદ રાજા એટલે ઉત્તાનપાદ એટલે જેના પાદ ઉપર છે, માથું નીચે છે, એટલે જીવ, માતાના ગર્ભમાં જીવ કેવો હોય, બાળક પગ ઉપર માથું નીચે, એટલે ઉત્તાનપાદ એટલે બીજો કોઈ નહીં પણ આ જીવ। અને આ જીવની પણ બે રાણી, એક સુનીતિ અને એક સુરુચિ। આપણા સામે પણ બે માર્ગ આવે છે, એક સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ। હવે આ જે ઉત્તાનપાદ છે એને સુનીતિ કરતા સુરુચિને વધારે સ્નેહ છે। આપણી સ્થિતિ એવી છે,
સુન્નતીનો માર્ગ બહુ કઠિન લાગે છે. અરે આમાં તો આચાર વિચાર, હાથ ધોવાના ને આમ કરવાનું, આ તો બહુ કઠિન છે. અને સુરુચિનો માર્ગ તો એવો ગમે. એવી જ સ્થિતિ છે આપણી. બે માર્ગ આપણી સામે આવે, કે સુરુચિનો ને કે સુનીતિનો. એક શ્રેય કા માર્ગ ઓર એક પ્રેય કા માર્ગ. કઠો ઉપનિષદ કહેતા હૈ, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત સતો સપરિત્ય વિવનક્તિ ધીરઃ. શ્રેયો હિ ધીરો હિ પ્રેયસો વૃણીતે, પ્રેયો મંદો યોગક્ષેમા ગૃણી. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત. બે માર્ગ આપણી સામે આવે છે, એક તો શ્રેયનો માર્ગ અને એક પ્રેયનો માર્ગ. શ્રેયનો માર્ગ એટલે કલ્યાણ કરવાનો માર્ગ, અને બીજો પ્રેયનો એટલે પ્રિય માર્ગ, આપણને મન ગમતું, આપણને ગમે ઈ. બુદ્ધિમાન વ્યક્તિ, કઠોપનિષદ કહેતા હૈ કે બુદ્ધિમાન વ્યક્તિ વો શ્રેય ઓર પ્રેય દોનો માર્ગો કો અલગ અલગ દેખતા હૈ, ઉસકો સમજતા હૈ, એને તપાસે કયા માર્ગમાં મારું કલ્યાણ છે, હિત છે. બંને માર્ગને જુદા કરે અને પ્રેયનો માર્ગ છોડીને શ્રેયના માર્ગ ઉપર ચાલે એ બુદ્ધિશાળી વ્યક્તિ છે. શ્રેયનો માર્ગ શરૂઆતમાં કઠિન લાગે અને પ્રેયનો માર્ગ બહુ સરળ લાગે. શ્રેયનો માર્ગ જે શરૂઆતમાં કઠિન લાગે છે એ આગળ જઈને એમાં જ એનું હિત અને કલ્યાણ રહેલું છે, અને પ્રેયના માર્ગમાં જે શરૂઆતમાં સરળતા લાગે છે પણ આનાથી એને દુઃખ પ્રાપ્ત થશે. અને એ કઠિનાઈ પણ શરૂઆતમાં, જેમ નાનું બાળક હોય, ઘૂંટમણ ચાલતું હોય, દાંત આવતા હોય, તો એટલે કે ટીચિંગ પ્રોબ્લેમ, બુખાર આવી જાય કે દસ્ત થઈ જાય ને એવું બધું. એટલે જ્યારે આપણે શ્રેયના માર્ગમાં આગળ ચાલીએ છીએ, નાના છીએ, તો શરૂઆતમાં કઠિન લાગે, પછી આગળ કઠિન ન લાગે. તો આ સુરુચિથી જે પુત્ર થયો એ ધ્રુવ ઉત્તમ, અને સુનુતિનો પુત્ર એ ધ્રુવ. એક દિવસની વાત, એકદા સરુચે પુત્રમ કમરોપ્યલાલયન ઉત્તમમ નારુ રક્ષંત ધ્રુવમ રાજામ્યનંદત. એક દિવસની વાત છે, ધ્રુવજીએ જોયું કે ઉત્તમ એનો ભાઈ પિતાના ખોળામાં બેઠો છે, પિતા એનું લાલન પાલન કરી રહ્યા છે, રમાડી રહ્યા છે. ધ્રુવજીને મન થયું, જ્યાં પિતાના ખોળામાં બેસવા જાય છે ત્યાં ઓલી બીજી એની માતા સુરચીએ અટકાવ્યો અને કહેવા લાગી, તારે સિંહાસન પર બેસવું છે, પિતાના ખોળામાં બેસવું છે, તો જા એમ કર, પેલા વનમાં જા તપ કર. હવે અહીંયા આ તો વાત સારી કરી કે વનમાં જા તપ કર, ભગવાનને પ્રસન્ન કર. પછી આગળ કહેવા લાગી કે ભગવાનને પ્રસન્ન કર ને જો તને દર્શન આપે અને વરદાન આપવાની જ્યાં વાત કરે, તેમ વરદાન માંગજે કે સુરુચિના ગર્ભથી મારો જન્મ થાય તો તું સિંહાસન પર બેસી શકીશ. ક્રોધમાં આવીને એને ખીજાયો. એ 4-5 વર્ષની એમનો આયો ધ્રુવજી, રડવા લાગ્યા. એની માતા સુનીતિ પાસે આવ્યા, વાત કરી. સુનીતિ સમજાવે છે, અરે બેટા, આમાં ખોટું લગાડવાની, દુઃખ લગાડવાની કોઈ આવશ્યકતા નથી. આ ઉપદેશ તો હજી સુધી હું પણ તને નથી આપી શકી, એ ઉપદેશ તારી સુરુચિ માતાએ તને આપ્યું છે. પ્રત્યેક જીવનો ધર્મ છે તપ કરવું, સાધના દ્વારા ભગવાનને પ્રસન્ન કરવું. આમાં દુઃખ ન લગાડ બેટા, તું જા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર. આ શરીરથી દિવ્ય સાધના કર, એનાથી જ શરીરની સાધના છે, સાર્થકતા છે. ખૂબ સુંદર સુનીતિ માતા એમને ઉપદેશ આપી રહી છે. સુનીતિ અલાવા બીજી કોઈ માતા હોય તો એ તો કે એ તો એવી જ છે, ઓલી આમ છે, ઓલી તેમ છે, તું એની પાસે જાજ નહીં, એની એની નિંદા કરે. પણ સુનીતિ કે નહીં, આ ખોટો ઉપદેશ નથી, આ સાચી વાત છે. અવગુણના પણ ગુણ રૂપે જોયું.
નહીં એવા સંસ્કારી માતા સંસ્કાર માતા આપતી હોય બાળકને, પછી એ ધ્રુવ જેવો જ પુત્ર થાય ને એવો ભગવતનિષ્ઠ ભક્તિનિષ્ઠ. એટલે કહ્યું છે કે દુશ્શીલો માતૃદોષેન પિતૃદોષેન મૂર્ખતા કાર્પણ્ય વંશદોષેન આત્મદોષેન દરિદ્રતા, કે માતાના દોષના લીધે બાળક દુશ્શીલો ચરિત્ર વગરનો દુષ્ચરિત્ર વાળો બને છે, પિતાના દોષના લીધે બાળક મૂર્ખ બને છે,